પાલનપુરમાં આજન હોસ્પિટલના તબીબની માનવતા મહેકી હોસ્પિટલનું નામ આગળ વધારવા પાલનપુર દિલ્હીગઢ વિસ્તારમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત મહાજન હોસ્પિટલમાં કાણોદરમાં રહેતા ડોક્ટર અલીજય ગમ એ હસન છેલ્લા 2 વર્ષથી ઓર્થોપેડિકની સેવા આપી રહ્યા છે. જેમણે હોસ્પિટલ ખાતે અતિ આધુનિક ઓર્થોપેડિક વિભાગ ચાલુ કરવાની દરેક પ્રકારની ઓર્થોપેડિક સર્જરી કરી 24 કલાકમાં 6 જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી રેકોર્ડ સર્જ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં આ નવીન વિભાગમાં 50 થી 60 મરીજો ડૉક્ટર અલીજય ગમ એન હસનની સેવાનો લાભ લઈ ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ NKR પદ્ધતિથી હવે પાલનપુર જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે, જેમાં પલાઠી વાળી શકાય છે. આ રીતે ડૉક્ટર અલીજય ગમ એન હસનની ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટની ટીમ અને ફિઝિયોથેરાપી ડૉક્ટરની ટીમ આધુનિક ટેકનોલોજીથી સારવાર કરી જોઈન્ટ રિપ્લેસમેન્ટના દર્દીને ઉત્તમ સારવાર આપી તેમણે એક શ્રેષ્ઠ ટીમ તરીકેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર મહાજન હોસ્પિટલ ખાતે દિવસના 6 જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરી અદ્ભુત સિદ્ધિ મેળવી છે. તે સાથે અહીં આવતા ગરીબ દર્દીઓ માટે માં કાર્ડ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડમાં બિલકુલ મફત સારવાર મળી રહી છે. આ બાબતે મહાજન હોસ્પિટલના ટ્રસ્ટીને પૂછપરછ કરતા આવનારા સમયમાં ઓર્થોપેડિક વિભાગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે. અમદાવાદ અને મુંબઈની હોસ્પિટલની જેમ આ હોસ્પિટલમાં પણ ઓર્થોપેડિકને લગતી તમામ સુવિધાઓ દર્દીઓને સારવાર આપવામાં આવશે. ટીમે તથા અલીજય ગમ હસનવાલા તથા એમની ટીમે ના ઓપરેશન કરવાથી ઘણો સાથ સહકાર મળવાથી ઓપરેશન કામયાબ થઈ ગયું છે. ગાડી ચાલવામાં કોઈ તકલીફ નથી, બિલકુલ બસ સુકૂન શાંતિથી ચાલવામાં ઘણો બેસવામાં આરામ છે. જે આગલા છે મારા સંબંધી છે, એમના વજીરભાઈ છે. મને સમાચાર મળ્યા કે પાલનપુર મહાજન હોસ્પિટલમાં રિપ્લેસમેન્ટનું કામ ચાલે છે. વજીરભાઈ છેલ્લા 15 વર્ષથી તકલીફ હતી અને અહીંયા સમાચાર એટલે ઓપરેશન કરાવેલા આવે છે. ડૉક્ટર અહીંયા હસને એમનું ઓપરેશન કરેલું છે. એનો વાત્સલ્ય કાર્ડનો સરકાર છે, જે યોજના છે, એનો પણ લાભ એમને મળેલો છે. અને અહીંયા હોસ્પિટલ લેટેસ્ટ છે, સ્ટેરલાઇઝ ઓપરેશન થિયેટર છે, તદઉપરાંત એક્સરસાઇઝમાં આધુનિક સાધનો છે. ડૉક્ટર એ હસન લંડનની મુલાકાતે જે લીધેલી છે અને ત્યાં જે સાધનો વપરાતા એ સાધનો અહીંયા વાપરવા એક્સરસાઇઝ માટે વાપરવામાં આવે છે. મેં જોયું ખરેખર અહીંયા પેશન્ટને સંતોષ છે. મારા ગામના અન્ય પેશન્ટો બી કાણોદર ગામમાં આવેલા આવેલા છે અને વજીરભાઈને છેલ્લા 15 વર્ષની તકલીફ અત્યારે એમને અનુભવ એવો જ કહે છે. મને ખરેખર ઘણું સારું થઈ ગયું. પહેલાં ઓપરેશન કરાયો તો સારું, પણ ઓપરેશન કરાયો મને ઘણી રાહત થઈ ગઈ. હું ડૉક્ટર એ એન હસન મહાજન હોસ્પિટલમાં 1 વર્ષથી આર્થોપ્લાસ્ટિક આર્થોસ્કોપિક સર્જન તરીકે ફરજ બજાવું છું અને અહીંયા ઘૂંટણના રિપ્લેસમેન્ટના દર્દીઓની સારવાર કરું છું. અમારા જોડે અહીંયા મહાજન હોસ્પિટલના અંદર સૌથી સર્વોત્તમ ટેકનોલોજી છે. અમે અત્યારે જે ઓપરેશન કરી રહ્યા છે એ NKR નેચરલ ની રિપ્લેસમેન્ટ ટેકનોલોજીથી ઓપરેશન કરી રહ્યા છે. એના અંદર દર્દી ટાંકા વગર બીજા જ દિવસથી પલાટી વાળીને બેસી શકે અને ઓછી એક્સરસાઇઝ કરવી પડે. એના અંદર અમે એના અંદર જે પેશન્ટના ફીમર બોન અને ટીબિયા બોન બે બોન આવતા હોય છે એના અંદર મિનિમમ કટ લેતા હોઈએ છીએ અને એનો જે ઇન્સિઝન મૂકવાની જે અમારી પદ્ધતિ છે એ નાનો ઇન્સિઝન મૂકીએ છીએ અને નાના ઇન્સિઝનના અંદર આખું ઓપરેશન કરીએ છીએ, જેથી દર્દીના આગળ રિહેબિલિટેશનના અંદર બહુ સરળ અને સારું પડે છે. અત્યારે અમારી જે મહાજન સંસ્થા છે એના અંદર જ એકમાત્ર નેવિગેશન સિસ્ટમ છે અને અત્યારે અમે હવે આગળ એના ઇમ્પ્લિમેન્ટ માટે નવા હેલ્મેટ લાવી રહ્યા છે કે જેના અંદર ઇન્ફેક્શન રેટ છે એ 0.5% છે અને અહીંયા જે મોડ્યુલર ઓટી છે એના અંદર 5% ઇન્ફેક્શન રેટ છે અને જે અમે હવે નવા હેલ્મેટ લાવવાના છીએ એના અંદર 0.5% ઇન્ફેક્શન રેટ થવાના ચાન્સીસ છે. એટલે અમારે ત્યાં જે અમે એન્ટીબાયોટિક આપીએ છીએ એ બી 2 થી 3 દિવસ એન્ટીબાયોટિક આપીએ છીએ, આગળ કોઈ ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક આપવાની જરૂર પડતી. અત્યારે આ મહાજન હોસ્પિટલના અંદર અમે દરરોજના દિવસના 3 થી 4 સર્જરી કરીએ છીએ અને અમે ગઈકાલે 1 જ દિવસના અંદર 6 રિપ્લેસમેન્ટની સર્જરી કરી અને રેકોર્ડ સર્જરીઓ છે. પાલનપુરના અંદર અત્યારે 1 દિવસના અંદર 6 સર્જરીઓ ક્યારેય બી થઈ નથી અને અત્યારે અમારો હવે એ ટાર્ગેટ છે કે દિવસના અંદર અમારા જોડે 6 થી 7 મિનિમમ સર્જરી થાય અને પેશન્ટના અંદર અમે આ બધું તદ્દન મફત માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના અંદર આપીએ છીએ, જેના અંદર પેશન્ટની ફિઝિયોથેરાપી, પેશન્ટને એસી રૂમ અને 7 દિવસ સુધી જે રહેવા ખાવા પીવાનું બધું તદ્દન ફ્રીના અંદર હોય. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.